આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો હતો ત્યારે રાજના દિવસે ઐતિહાસિક નગરી પાટણમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાટણમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું તો સાથોસાથ સરકારે ગુજરાતની જનતાને અનેક વિકાસ કાર્યોની ભેટ પણ આપી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાટણના લોકોને રૂપિયા ત્રણસો ઓગણ કરોડના ચારસો ઓગણત્રીસ વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે જેના પગલે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વિકાસની નવી ઊંચાઈ પ્રસ્થાપિત થશે આ અવસરે મુખ્યપ્રધાને કહ્યું કે ગુજરાતીઓ છેલ્લા છ દાયકાનો વિકાસ માત્ર બે દાયકામાં કરી બતાવ્યો છે ગુજરાતના સ્થાપના દિવસ પર ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સાતમા પગાર પેન્ચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધારાધોરણો મુજબ ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે પહેલી જુલાઈ ઓગણીસો એકવીસની અસરથી આ વધારો આપવાનો નિર્ણય સરકારે કર્યો છે ગુજરાત સરકારના આ નિર્ણયના પરિણામે મોંઘવારી ભથ્થાના તફાવતનું દસ માસનું જે એરિયર્સ કર્મચારીઓને ચૂકવવાનું થાય છે તે બે હપ્તામાં ચૂકવવામાં આવશે એટલે કે તફાવતની રકમનો પ્રથમ હપ્તો મે બે હજાર બાવીસ અને બીજો હપ્તો જૂન બે હજાર બાવીસના પગાર સાથે ચૂકવવામાં આવશે ગુજરાતના રાજકારણમાં નરેશ પટેલની એન્ટ્રીને લઈને લાંબા સમયથી રહસ્ય ઘેરાયેલું છે નરેશ પટેલ એક તરફ કોંગ્રેસ નેતાઓ સાથે બંધ બેઠક કરે છે તો બીજી તરફ ભાજપના નેતાઓ સાથે એક રથમાં સવાર થાય છે જામનગરમાં ભાજપના ધારાસભ્ય હાકુભા જાડેજાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું આ ભાગવત સપ્તાહની પોતીયાત્રામાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નરેશ પટેલ ભાજપ નેતાઓની સાથે એક જ રથમાં સવાર થયા હતા જેમાં પૂર્વ સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા અલ્પેશ ઠાકોર અને વરૂણ પટેલ પણ સવાર હતા આ તસવીરો જોતા લાગે છે કે ખોડલધામ નરેશ ધીરે ધીરે ભાજપની નજીક જઈ રહ્યા છે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગુજરાતના ગરીબ વંચિતોના વિકાસ માટે કાર્યકર્તા સમાન વિચારધારાવાળા લોકો સાથે આવશે ગુજરાતની જનતા માટે ખૂબ સારો નિર્ણય આગામી સમયમાં લેવાશે તેવો અલ્પેશ ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો દેશમાં ગરમીએ છેલ્લા એકસો બાવીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે કાળજાળ ગરમીમાં પ્રચંડ વધારો જોવા મળી રહ્યો છે લોકો ગરમીથી ત્રાહી ત્રાહીબામી રહ્યા છે ઘરની બહાર નીકળતી સાથે જ અંગ દજાડતી ગરમી પડી રહી છે તો દિલ્હીમાં પણ બોતેર વર્ષ બાદ બીજી વખત આટલી ગરમી પડી રહી છે અગાઉ બે હજાર દસમાં સરેરાશ મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી હતું જ્યારે આ વર્ષે તે ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે હવામાન વિભાગના કહેવા મુજબ આગામી એક સપ્તાહમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી દેખાઈ રહી અમદાવાદ સહિત ગુજરાતના છ શહેરોમાં ગરમીનો પારો ડિગ્રી ને પાર પહોંચી ગયો છે અમદાવાદ ગાંધીનગર અને રાજકોટમાં એકતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ડીસા ભુજ અને સુરેન્દ્રનગરમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમરેલીમાં ઓગણચાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું મહત્વનું છે કે અમદાવાદમાં સતત ત્રણ દિવસથી ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રીથી વધુ નોંધાયો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આવતીકાલથી પાંચ દિવસ સુધી ગરમી પારો ગગડીને એકતાળીસ ડિગ્રીની આસપાસ રહેવાની પણ શક્યતાઓ છે ગરમ સૂકા પવનોની અસર તેમજ પવનની ગતિ સાત કિલોમીટરની આસપાસ રહેતી હોવાથી બુધવારથી શુક્રવાર સુધી ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રીની આસપાસ પહોંચતા હીટવેવનું મોજું ફરી વળ્યું હતું પરંતુ શનિવારે પવનની ગતિ સાથે ભેજમાં વધારો ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે જેને પગલે પવન અમદાવાદ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું સાબરકાંઠાના કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ જોડાઈ શકે છે ભાજપમાં ત્રીજી મે એટલે કે આખા ત્રીજના દિવસે કેસરિયા કરી શકે છે ખેડબ્રહ્મા અને સ્થાનિક જિલ્લાના આગેવાનોને કમલમમાં ઉપસ્થિત રહેવાની સૂચના અપાઈ છે જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોને હાજર રહેવા માટે ભાજપની સૂચના વિજયનગર ખેડબ્રહ્મા અને પોશીનામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહેશે